ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આપણે સત્ર એક ના બધા જ એકમોનો અભ્યાસ કરી લીધો, બરાબર ને? હા, હવે ટૂંક જ સમયમાં આપણા સત્ર એક ની પરીક્ષાઓ શરૂ થવાની છે અને તેની તૈયારીઓ તમે કરતા જ હશો, બરાબર ને? દરેક વિષયના મોડલ પેપર તમને મોકલવામાં આવે છે, તો તેની પ્રેક્ટિસ કરો છો ને? હા, સરસ. તો આજે આપણે વિષય ગુજરાતી, તેમાં મોડલ પેપર નંબર 1, તેના સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ચાલો આપણે આ મોડલ પ્રશ્ન પત્ર 1 જોઈએ. મોડલ પેપર 1, વિષય ગુજરાતી, ધોરણ 5. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ પેપરમાં આપવામાં આવેલ દરેક પ્રશ્નની વિગતે ચર્ચા કરીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખો. અહીં આપવામાં આવેલા સવાલના જવાબ આપણે સમજીને 3-4 વાક્યમાં લખવાના છે. તો ચાલો પહેલો સવાલ જોઈએ. સવાલ 1, મહેનતનો રોટલો પાઠમાં મોચીના કયા કયા ગુણ જોવા મળે છે? તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે ને, આપણે મોચી ભગતનો પાઠ ભણ્યા હતા, બરાબર ને? તો યાદ આવે છે? આપણે જોયું હતું કે આ જે મોચી હતો તે પ્રામાણિક અને સંતોષી હતો. તે વાયદાને સમયસર પૂરો કરે છે, એટલે એ મોચી હંમેશા સાચું બોલતો હતો. તે વધારાના પૈસા પણ લેતો નથી. અને તમે જોયું હતું કે તેને તમાકુ જેવી ખરાબ વસ્તુ પીવાની આદત પણ ન હતી, એટલે કે તેને વ્યસન ન હતા. તે પણ તેનો એક ગુણ જ કહી શકાય, બરાબર ને? જ્યારે એને સોનાના ઓજાર મળે છે છતાં પણ તેનો એ ઉપયોગ કરતો નથી અને પોતે મહેનત કરીને જ પૈસા કમાય છે, બરાબર ને? એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે મોચી ભગત કામ કરીને, એટલે કે મહેનત કરીને જીવન જીવવામાં માનતો હતો. આમ મોચી ભગત પ્રામાણિક, સંતોષી, સાચુકલો, મેન્ટુ એવા બધા ગુણો આપણને એનામાં જોવા મળે છે. તો આ વિશે તમે લખી શકો છો. હવે બીજો સવાલ જોઈએ. લેખકે કોકો માટે ડોકું હલાવીને કેમ હા પાડી? તો તમે જોયું હતું કે આ લેખક જ્યારે પેલા સજ્જનના ઘરે જાય છે અને સજ્જન તેમને ચા અને કોફી માટે પૂછે છે, ત્યારે લેખક તેમને હા પાડે છે. પણ પેલા સજ્જન થોડું ઓછું સાંભળી શકતા હતા, તેના કારણે તેમને લાગે છે કે લેખક ચા નથી પીતા અને ડૉક્ટરે કોફી પીવા માટે ના પાડી છે. એટલે લેખક હા કહે છે છતાં પણ તેમને ચા કે કોફી મળતી નથી. આથી જ્યારે પેલા સજ્જન લેખકને કોકો માટે પૂછે છે, ત્યારે લેખક મનમાં વિચારે છે કે જો હવે હું મોઢેથી બોલીશ તો જેવી રીતે ચા અને કોફી ગુમાવી પડી તેવી જ રીતે કોકો પણ મળશે નહીં. તેથી તેઓ ડોકું હલાવીને કોકો માટે હા કહે છે. ચાલો હવે ત્રીજો સવાલ જોઈએ. નર્મદા નદીના વહેવાના માર્ગનું વર્ણન કરો. તો ફ્રેન્ડ્સ, આપણે નર્મદા મૈયા પાઠમાં જોયું હતું કે નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે, બરાબર ને? ત્યારબાદ તેની બંને બાજુ પર્વતમાળા આવેલી છે અને તેની વચ્ચે થઈને નર્મદા નદી વહે છે. ક્યાંક ખુલ્લા મેદાનો તો ક્યાંક આજુબાજુ મોટા મોટા પહાડો અને તેની વચ્ચે થઈને આ નર્મદા નદી વહે છે, બરાબર ને? ત્યારબાદ આપણે જોયું હતું કે નર્મદા નદી આગળ વધીને ક્યાં પહોંચે છે, યાદ છે તમને? હા, ભેડાઘાટ. તો અહીં નર્મદા નદીની બંને તરફ ઊંચા ઊંચા પહાડો આવેલા છે અને વચ્ચે નર્મદા નદીનો શાંત પ્રવાહ વહે છે, બરાબર ને? ત્યારબાદ આ નર્મદા નદી આગળ વધીને ધુવાધાર નામની જગ્યા ઉપર પહોંચે છે. ત્યાં તે ધોધ સ્વરૂપે પડે છે. અહીંથી આગળ વધી નર્મદા નદી ઇટારસી, હોશંગાબાદ આગળ પહોંચે છે. અહીં નર્મદા નદીના કિનારે અણીદાર ત્રાંસા પથ્થરો આવેલા છે. હવે આગળ વધતા નર્મદા નદી ગુજરાત રાજ્યમાં પ્રવેશે છે. અહીં નવા ગામ પાસે નર્મદા નદી પર વિશાળ સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. અહીંથી આગળ વધતા
નર્મદા નદી કબીરવડ અને શુક્લતીર્થ આગળથી પસાર થાય છે. ત્યારબાદ ભરૂચ શહેર પાસે આવી સાગરને મળે છે. આમ નર્મદા નદી ક્યાંક પર્વતોની વચ્ચેથી તો ક્યાંક ખુલ્લા મેદાનોની વચ્ચેથી પસાર થતી છેક ભરૂચ પાસે આવીને સાગરમાં ભળી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ પ્રમાણે નર્મદા નદીના વહેવાના માર્ગ વિશે લખી શકો છો. તો ચાલો હવે ચોથો સવાલ જોઈએ. બિરબલે ખીચડી કેવી રીતે રાંધવા મૂકી હતી? આપણે પૂર્ણાંક વાંચન 3 ખીચડી પકાવું છું તેમાં અકબર બિરબલની વાર્તા જોઈ હતી, બરાબર ને? હા, તો આપણે જોયું હતું કે બિરબલે ખીચડી રાંધવા માટે શું કર્યું હતું, યાદ છે? હા, 3 વાંસને જમીન ઉપર તે ઊભા રાખીને એને મથાણેથી એટલે કે ઉપરના ભાગેથી એકી સાથે બાંધી દે છે અને ત્યારબાદ આ બાંધેલા વાંસની અડવચ્ચે એક હાંડલી એટલે કે માટલા જેવું એક વાસણ ટીંગાડે છે અને તેની અંદર ખીચડી રાંધવા માટે મૂકે છે. હવે તેની નીચે જમીન ઉપર ચૂલો સળગાવે છે અને આ ચૂલા પાસે બેસીને બિરબળ લાકડાના નાના નાના ટુકડા નાખે છે અને ભૂંગળી વડે તેમાં ફૂંક મારીને ભરકો કરે છે. આમ આવી રીતે બિરબળે ખીચડી રાંધવા માટે મૂકી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ સવાલના જવાબ તમારે લખવાના રહેશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2 તમને ગમતી કાવ્યની 4 પંક્તિ લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે સત્ર 1માં 3 કાવ્ય ભણી ગયા, બરાબર ને? હા, કાવ્ય 2 પર્વત તારા, ત્યારબાદ કાવ્ય 4 સુંદર સુંદર અને કાવ્ય 7 અલગ દલગ. તો આ કાવ્યમાંથી તમને જે પણ કાવ્ય ગમતી હોય તેની કોઈ પણ 4 પંક્તિ લખવાની છે. તમે આમાં કોઈ પણ કાવ્યની પંક્તિ લખી શકો છો. માત્ર કાવ્યની પંક્તિ લખતી વખતે તે ક્રમમાં લખાય તેને ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? હા, તો ચાલો હવે ત્યારબાદ બ વિભાગ જોઈએ. વિભાગ બ, કારણ આપો. વાક્ય 1, ચબૂતરો ઊંચો બાંધવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રપાઠ 1 ચબૂતરો તેમાં જોયું હતું કે જો ચબૂતરો નીચો બનાવવામાં આવે તો કૂતરો, બિલાડી જેવા પ્રાણીઓ પક્ષીઓનો શિકાર કરીને મારી નાખે એટલે કે તેમને હેરાન કરે, તેઓ શાંતિથી દાણા ચણી શકે નહીં. તેવી જ રીતે કેટલીકવાર જો ચબૂતરો નીચો બનાવવામાં આવેલો હોય તો ગાય, ભેંસ જેવા પશુઓ આ ચબૂતરામાં નાખેલા દાણા ખાઈ જાય, તેથી પક્ષીઓને દાણા ચણવા મળે નહીં, બરાબર ને? અને એમ પણ પક્ષીઓ ક્યાં રહે છે? ઝાડ ઉપર રહે છે, આકાશમાં ઉડે છે. આમ પક્ષીઓને ઊંચે બેસવાનું વધારે ફાવે, તેથી ચબૂતરો ઊંચો બાંધવામાં આવે છે. ચાલો હવે કારણ 2 જોઈએ. રાધિકા રડે છે. તો ફ્રેન્ડ્સ, આપણે કાવ્ય 7 અલગ દલગ તેમાં જોયું હતું કે રાધા, ગોપી, કનૈયો આ બધા યમુના નદીના કિનારે રાસ રમી રહ્યા છે ત્યારે રાધિકાનો હાર તૂટી જાય છે અને તેના હારના બધા મોતી તૂટીને જમીન ઉપર વિખેરાઈ જાય છે. આ રાધિકા બધા મોતીને વીણી લે છે ત્યારે તેને એક મોતી મળતો નથી, તેથી રાધિકા રડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે આપેલા વાક્યનું કારણ જણાવી શકો છો, બરાબર ને? તો ચાલો હવે આપણે આગળનો વિભાગ જોઈએ. પ્રશ્ન 2 નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો. વાક્ય 1, સાધુ મહારાજે મોચીને ઠપકો આપ્યો. તો બોલો, આ વાક્ય સાચું છે કે ખોટું? હા, ખોટું, બરાબર ને? સાધુ મહારાજે મોચીને ઠપકો આપ્યો હતો કે મોચીએ સાધુ મહારાજને ઠપકો આપ્યો હતો, બરાબર ને? હા, તો ચાલો ત્યારબાદ બીજું વાક્ય જોઈએ.
નર્મદાનું પાણી ખંભાટના અખાટમાં ભળે છે. તો બોલો, આ વાક્ય સાચું છે કે ખોટું? હા, સાચું. બરાબર ને? તો આવી રીતે વાક્યો ખરા છે કે ખોટા તે પ્રમાણે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને બધાને સમજ પડી ગઈ ને? હા, તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 અ, નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ આપી વાક્યમાં પ્રયોગ કરો. ફ્રેન્ડ્સ, આપણે આ પ્રશ્ન દરેક પાઠના સ્વાધ્યાયમાં કર્યો જ છે કે જે શબ્દ આપવામાં આવ્યો હોય તેનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. જેમ કે પહેલો શબ્દ છે આખડે, તો આ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે? હા, છેલ્લે. હવે આપણે આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. બસમાં મને છેલ્લે સીટ મળી. બરાબર ને? તેવી જ રીતે બીજો શબ્દ છે ધરા, તો ધરા એટલે કે ધરતી, અને તેના ઉપરથી વાક્ય બનશે, ચોમાસામાં ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે. તો આ પ્રમાણે સમાનાર્થી શબ્દ લખી તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું રહેશે. તો ચાલો ત્યારબાદ આપણે આગળનો વિભાગ જોઈએ. પ્રશ્ન 3 બ, નીચે આપેલા વાક્યોના વિરોધી અર્થવાળું વાક્ય લખો. ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે વાક્ય આપવામાં આવ્યું છે, તેમાં તમને એક શબ્દની નીચે લીટી દોરેલી પણ જોવા મળે છે. તો આપણે આ લીટી દોરેલ શબ્દની જગ્યાએ તેનો વિરોધી શબ્દ લખવાનો છે. એટલે આ વાક્યને આખું વિરોધી વાક્ય બનાવીને ફરીથી લખવાનું છે. જેમ કે પહેલું વાક્ય છે બિરબલ મૂર્ખ લોકોને શોધવા નીકળ્યો. તો તમે મને કહેશો કે કોની નીચે લીટી દોરેલી છે? હા, મૂર્ખની નીચે. તો આ મૂર્ખ શબ્દનો વિરોધી શબ્દ શું થશે? બોલો. હા, હોશિયાર. તો અહીં આપણે મૂર્ખ શબ્દને કાઢી નાખવાનો છે અને તેની જગ્યાએ હોશિયાર શબ્દ લખીને આખું વાક્ય ફરીથી લખવાનું છે. બિરબલ હોશિયાર લોકોને શોધવા નીકળ્યો. તો તેવી રીતે બીજું વાક્ય જોઈએ. ઉનાળામાં આપણને ગરમી લાગે છે. તો અહીં ગરમી શબ્દની નીચે લીટી દોરેલી છે. તો ગરમીનું વિરોધી શું થશે? ઠંડી. બરાબર ને? તો ઠંડી શબ્દ લખીએ અને વાક્ય ફરીથી બનાવીએ તો વાક્ય કંઈક એવું બનશે. ઉનાળામાં આપણને ઠંડી લાગે છે. તો શું આ યોગ્ય લાગે છે? ના ને. હા, તો ઠંડી ક્યારે લાગે? શિયાળામાં. બરાબર ને? તો વિરોધી વાક્ય બનાવવા માટે વાક્યમાં જ્યાં પણ યોગ્ય ફેરફાર કરવા પડે તે કરીને વાક્ય ફરીથી લખવાનું. એટલે આપણું વાક્ય બનશે શિયાળામાં આપણને ઠંડી લાગે છે. તો આ પ્રમાણે વિરોધી અર્થવાળું વાક્ય બનાવવાનું રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન 3 ક, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ પ્રશ્નમાં આપણે કાવ્ય 2માં અર્થભેદ શબ્દભેદને લગતા કેટલાક શબ્દો જોયા હતા. યાદ છે તમને? હા, તો એ જ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે કોયલનો ખાલી જગ્યા મીઠો હોય છે, સુર કે સૂર. આમાં કયો સ આવશે? બોલો. હા, સસલાના સ વાળું સૂર. બરાબર ને? એ સૂર એટલે કે અવાજ. તો આવી રીતે અર્થ સમજીને ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. સુરતમાં કોરોનાના ખાલી જગ્યા સતત વધતા જાય છે. કૌંસમાં આપવામાં આવ્યું છે કેસ કેસ. અહીં તમારે બંને શબ્દનો અર્થ સમજવાનો છે અને ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાના છે. અહીં પહેલું જે કેસ લખ્યું છે એટલે કે આપણે જે હોસ્પિટલમાં કેસ વધતા હોય તેની વાત છે અને બીજું કેસ એટલે કે વાર.
तो અહીં કોરોનાની વાત છે એટલે કયું કેસ આવશે? હા, પહેલું, બરાબર ને? તો આ પ્રમાણે વાક્યનો અર્થ સમજવાનો છે અને યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર ને? ચાલો ત્યારબાદ પ્રશ્ન 3 ડ, લીટી દોડેલ શબ્દના સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. ફ્રેન્ડ્સ, અહીં એક વાક્ય આપવામાં આવ્યું છે, તેમાં તમને લીટી દોડેલા શબ્દો પણ દેખાય છે. આપણે આ શબ્દોની જગ્યાએ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે વાક્ય જોઈએ. મારી ચોકલેટ નીચે પડી જતાં મને ખૂબ જ દુઃખ થયું. તો અહીં કોની નીચે લીટી દોડેલી છે બોલો? હા, મને ખૂબ જ દુઃખ થયું. તો આ શબ્દની જગ્યાએ તમારે રૂઢિપ્રયોગ વાપરવાનો છે. તો કયો રૂઢિપ્રયોગ વાપરીશું? બરાબર, જીવ બળી ગયો. તો વાક્યમાં જે લીટી દોડેલા શબ્દો છે તેને આપણે કાઢી નાખવાના છે અને તેની જગ્યા ઉપર જે રૂઢિપ્રયોગ આપણે વાપરવાના છે તે લખી દેવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. જેમ કે મારી ચોકલેટ નીચે પડી જતાં મારો જીવ બળી ગયો, બરાબર ને? તો આવી રીતે તમારે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. ચાલો ત્યારબાદ પ્રશ્ન 3 ઈ, યોગ્ય સંયોજક લગાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં બે વાક્યો આપવામાં આવેલા હશે. આ બે વાક્યોને આપણે જોડવાના છે. બે વાક્યને જોડતા શબ્દને સંયોજક કહેવામાં આવે છે. તો ચાલો આપણે આ સંયોજક કોને કોને કહી શકાય તે જોઈએ. જેમ કે બે વાક્યને જોડવા માટે અને, પણ, તો, પછી, તેથી એવા બધા શબ્દોનો ઉપયોગ કરી શકાય. અહીં પણ બે વાક્યો આપવામાં આવેલા છે. તો ચાલો આમાં કયું સંયોજક લાગશે તે આપણે જોઈએ. આપણે જળને સાચવીશું, ખાલી જગ્યા જર આપણને સાચવશે. અહીં કયું સંયોજક લાગશે બોલો? હા, તો. અહીં આપણે બે વાક્યની વચ્ચે તો સંયોજક લગાવીશું. તેનાથી વાક્ય બની જશે, આપણે જળને સાચવીશું તો જર આપણને સાચવશે, બરાબર ને? તો આવી રીતે વાક્ય વાંચી યોગ્ય સંયોજક લગાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 સુધી જે આપણે પ્રશ્નોની ચર્ચા કરી તેમાં તમને બધાને સમજ પડી ગઈ હશે, બરાબર ને? હવે આગળના પ્રશ્ન આપણે આઉટ અંકમાં જોઈશું, બરાબર? આવજો.